નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીનું અઠવાડિક પરીક્ષાના પેપર વિશેની માહિતી મેળવીશું. તેનો પ્રશ્ન નંબર 1 છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક દો વાક્ય મેં લીખો. તો જોઈએ પહેલો પ્રશ્ન શું છે. પહેલો પ્રશ્ન છે, અધ્યાપક બચ્ચો કો અજય કે મોહલ્લે મેં ક્યો લે ગઈ. કે જે અધ્યાપક હતા તે છોકરાઓને અજયની ગલીમાં શું કામ લઈ ગયા? તો તેનો જવાબ આવશે, અધ્યાપક બચ્ચો કો અજય કે મોહલ્લે મેં સફાઈ કરને કે લીએ લે ગયે. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે, અધ્યાપક બચ્ચો કો અજય કે મોહલ્લે મેં સફાઈ કરને કે લીએ લે ગયે. બીજું છે, અબ્દુલ કાદિર કી સમાધિ કહાં હૈ? તો તેનો જવાબ આવશે, અબ્દુલ કાદિર કી સમાધિ બગદાદ મેં હૈ. શું આવશે એનો જવાબ? કે અબ્દુલ કાદિર કી સમાધિ બગદાદ મેં હૈ. ત્રીજો પ્રશ્ન, લડકે કી માને ઉસે ક્યા સીખ દી થી? તો તેનો જવાબ આવશે, લડકે કી માને ઉસે સદૈવ સચ બોલના ઓર ઝૂઠ બોલના પાપ હૈ યહ સીખ દી થી. છોકરાની મમ્મીએ તેને કીધું હતું કે ખોટું બોલવું પાપ છે, હંમેશા સાચું બોલવું જોઈએ, તો તે શીખ આપી હતી. તો તેનો જવાબ આવશે, લડકે કી માને ઉસે સદૈવ સચ બોલના ઓર ઝૂઠ બોલના પાપ હૈ યહ સીખ દી થી. ચોથું, રજિયા કી પાણી કી કમી દૂર કરને કે લીએ ક્યા ઉપાય બતાયા? તો રજિયાને પાણી કી કમી દૂર કરને કે લીએ એક બડા સા ગડ્ડા ખોદને કા ઉપાય બતાયા, કે એક મોટો ખાડો ખોદીએ અને તેની અંદર પાણી જમા કરીએ. તો તેનો જવાબ આવશે કે રજિયાને પાણી કી કમી દૂર કરને કે લીએ બડા સા ગડ્ડા ખોદને કા ઉપાય બતાયા. પાંચમું, પાણી કી સમસ્યા કે કારણ બચ્ચે ક્યા નહીં કર પાતે થે? પાણીની સમસ્યા હોય તો શું નતા કરી શકતા? તો ધુમધુમા ગાંવ મેં બચ્ચે પાણી કી સમસ્યા સે ખેલ યા તેર નહીં પાતે થે, રમી નતા શકતા, પાણીમાં તરી નતા શકતા. તો જે ત્યાંના છોકરાઓ હતા તે પાણીથી રમી અને તેમાં તરી શકતા ન હતા. તો ધુમધુમા ગાંવ મેં બચ્ચે પાણી કી સમસ્યા સે ખેલ યા તેર નહીં પાતે થે. હવે અપના ઘર ઓર મોહલ્લા ક્યો સાફ રખના ચાહીએ? તો તેનો જવાબ આવશે, હમે અપના ઘર ઓર મોહલ્લા સાફ રખના ચાહીએ, ક્યોંકી ગંદગી સે અનેક રોગ ફેલતે હે. એ તો ખ્યાલ જ છે આપણે કે હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ. જો આપણે સ્વચ્છતા ન રાખીએ તો આપણે ગંદકી ફેલાય અને ગંદકીની અંદર જુદા જુદી બીમારીઓ આવે, રોગ થાય. તો તેનો જવાબ આવશે, હમે અપના ઘર ઓર મોહલ્લા સાફ રખના ચાહીએ, ક્યોંકી ગંદગી સે અનેક રોગ ફેલતે હે. પછી પ્રશ્ન નંબર 2, અ કોષ્ટક સે ઉચિત શબ્દ ચુન કર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. પહેલું આવશે, રાસ્તે મેં ખાલી જગ્યા પર ડાકું ટૂટ પડે, તો આવશે કાફીલે. તો પહેલાંનો જવાબ આવશે કાફીલે. પછી છે બીજું, વે જમીન ખોદતે રહે મીટી ખાલી જગ્યા રહે ઢોતે રહે, તો એમાં આવશે ઢોતે રહે. ત્રીજું આવશે, ધુમધુમા ગાંવ મેં હંમેશા ખાલી જગ્યા કી કમી રહેતી થી, તો આવશે પાણી. ચોથું આવશે, અજય કી ખાલી જગ્યા બીમાર થી, તો આવશે દાદી. પાંચમું આવશે, અજય ને મોહન કો અપને ખાલી જગ્યા પર બુલાયા, તો આવશે જન્મદિન. આ થઈ ખાલી જગ્યા. હવે એના પછી જોઈએ, બ નિમ્નલિખિત વાક્ય કિસને કહે હે વહ લીખો. કોણ વાક્ય બોલે છે તે લખવાનું છે. તેરે પાસ ભી કુછ હે એવું કોણ બોલે છે? તો એમાં આવશે ડાકુ. બીજું છે, એક બડા સા ગડ્ડા ક્યો ના ખોદે એવું કોણ બોલે છે? તો કે રજિયા. અને તુમારે મોહલ્લે મેં ઇતની ગંદકી ક્યો હે એવું કોણ બોલે છે? તો કે મોહ ન. ડાકુઓ ને પછી છે પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખો કિન્હી દો. એમાં પેલું છે, ડાકુઓ ને લડકે સે ક્યાં શીખા? જે ડાકુ લોકો હતા લૂંટારાઓ, એને શું શીખું છોકરાથી? તો કે ડાકુઓને લડકે સે એ શીખા કે સદૈવ સચ બોલના, નેક રાસ્તે પર ચલના ઓર લૂંટમાર ન કરને કી શીખ મિલી. એટલે તેને તેમાંથી ઘણું બધું જાણવા મળ્યું એક નાનકડા બાળકમાંથી, કે હંમેશા સાચું બોલવું જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, સારા રસ્તા ઉપર ચાલવું જોઈએ, જે લૂંટમારી આપણે કરીએ છીએ ન કરવી જોઈએ. તો તે પ્રશ્નનો જવાબ આવશે કે ડાકુઓને લડકે સે એ શીખા કે સદૈવ સચ બોલના, નેક રાસ્તે પે ચલના ઓર લૂંટમાર ન કરને કી શીખ મિલી. હવે એના પછી જોઈએ બીજો પ્રશ્ન,
अजय के मोहल्ले की सफाई कैसे हुई, अजय ना जे मोहल्लो हतो ने गलीनो कई रीते साफ सफाई थई, तो तेनो जवाब आवशे रविवार के दिन अध्यापक छात्रों को लेकर अजय के मोहल्ले में ले गए। सबके हाथ में एक एक टोकरी और झाड़ू था और झाड़ू से कूड़ा इकट्ठा किया, नालियां भी साफ की। इस तरह से अजय के मोहल्ले की सफाई हुई। तो आमा शू आवशे के रविवार ना दिवसे बधा जे अध्यापक छे ते बधा छात्रों ने एटले के विद्यार्थियों ने लईने त्यां अजयना मोहल्ला में गया, बधाने हाथ में एक एक टोकरी दीधी, झाड़ू दीधुं, झाड़ू थी बधो कचरो भेगो कर्यो, नालिया हती पाणीनी ई साफ करी। तो आ रीते तेने आखे आखा मोहल्लानी सफाई करी। पछी छे प्रश्न नंबर 4, सही व्यवहार के सामने राइट और गलत व्यवहार के सामने रोंग का चिन्ह कीजिए। तो पेलू छे राहुल स्वच्छ होकर नियमित पाठशाला जाता है, तो एमां आवे साचू, ई सारो व्यवहार कहेवाय एटले साचू। दीपाली खाने से पहले हाथ धोती है, तो ये सारो ज व्यवहार कहेवाय, सही व्यवहार कहेवाय, तेमां आवे साचू। केतन कूड़ा कूड़ेदान में नहीं डालता, एक गलत व्यवहार कहेवाय एटले एमां आव्युं खोटू। चौथू अश्विन मैदान में इधर उधर थूकता है, तो ते खराब व्यवहार कहेवाय, गलत व्यवहार कहेवाय, एमां आव्युं खोटू। पछी छे पांचमू तनिष हर रोज नहाता है, तो ई सारो व्यवहार कहेवाय, तेमां आवशे सही व्यवहार एटले एमां आवशे राइट। पछी छे ब संकेत के सामने उसका सही अर्थ कोष्टक में चुनकर लिखो। तो पहलू तो जे राउंड राउंड गोल दर्शावेलू छे एटले के गोल रस्तो, फरतो रस्तो, सर्कल देखाड़ेलू छे, तो एनी अंदर आवशे वृत्ताकार रस्ता। पछी बीजू आवशे तो के ते ब्रिजनी उपाधि देखाड़े छे, तो एमां आवशे साकड़ो पुल, तेमां आवशे संकरा सेतु। पछी छे बे एरा उपर आडो आडो लीटो छे, तेमां आवशे दोनों तरफ रास्ता बंद, आवानो जावानो रस्तो शुं छे बंद छे। पछी छे प्रश्न नंबर 5, नियमित में निम्नलिखित में सूचना अनुसार कीजिए, કે જે નીચેની સૂચના અનુસાર આપણે કરવાનું છે। પહેલું છે સમાનાર્થી શબ્દ, એમાં પહેલું છે બારિશ, બારિશ તો આવશે વરસાદ। બીજું છે ઉપાય, તો આવશે તરકીબ। ત્રીજું પાણી, તો આવશે જળ। પછી વિરોધી શબ્દ, એમાં પહેલું છે નેક, તો આવશે બુરા। આજ, તો વિરોધી શબ્દ આવશે કલ। દૂર, તો આવશે નજદીક। આ થયા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ। હવે છે શબ્દ સમૂહ, કે એક કે લીએ એક શબ્દ લીખો। पहलू छे कचरा डालने का पात्र, तो के कूड़ादान। 7 दिनों का समूह, तो के सप्ताह। सोने का सिक्का, तो आवशे असरफिया। तो आता एना शब्द समूह माटे एक शब्द। त्यारबाद चौथू छे मातृभाषा में अनुवाद कीजिए, एटले के गुजराती भाषा में अनुवाद करिए। मैं बादलों से प्रार्थना करूँगा, तो तेनो गुजराती अनुवाद आवशे હું વાદળોને વિનંતી કરીશ। પછી ચેલું છે 5મું, શબ્દ કા વાક્ય મેં પ્રયોગ કેજે, કિન્હી એક કોમલને હોશિયાર, તો કે કોમલ રોજ ગાના ગાતી હે, આ એનું વાક્ય બની ગયું। પછી બીજું હોશિયાર, તો મનોજ સબસે હોશિયાર લડકા હે। તો આ જ રીતે હવે આપણે આખે આખા ધોરણ 5નું હિન્દીના પેપરનું આપણે સોલ્યુશન જોયું। નમસ્કાર।